चैनल कम्युनिटी मीडिया सेंटर बोल्टन यूके द्वारा संचालित गुजराती कार्यक्रम में आपनु हार्दिक स्वागत करता हूँ आनंद की लागणी अनुभव छू। मारू नाम इम्तियाज पटेल वरेडियावाला छे अने हूँ गुजराती विभागनो संचालक छू। मारी आखी टीम वती फरी वखते आ कार्यक्रम में आपनु स्वागत छे अने आ कार्यक्रम जोवा बदल आपनो खूब खूब आभार। जेम के आपने खबर छे के आ कार्यक्रम में अपना समाज ने लगती कोई समस्याओं हो, चाहे पछी आर्थिक समस्याओं हो, धार्मिक समस्याओं हो, राजकीय समस्याओं हो, कोई एवं विषय हो कि जेना पर आपणे महानुभव साथे चर्चा करी ए विषय विषे वधु जाणवानी आपणे कोशिश करीए छीए। एवनी साथे चर्चा विचारणा करी आपणे ए विषयमां खूब ज ऊंडाणमां उतरवानी कोशिश करीए छीए अने अमारा प्रयत्नो ए ज रहे छे के आ कार्यक्रममां महानुभव साथे बौद्धिक चर्चा करी अने आपने रस पड़े रुचि पड़े એવી બાબતો અમે આપ સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીએ છીએ। તો આજે મને ખૂબ જ આનંદ થાય છે બી બસ ચેનલ વતી અને આપણા શ્રોતાગણ વતી એક એવા મહાનુભવની સાથે વાતચીત કરવાનો આપણે લ્હાવો મળ્યો છે કે જેમનો પરિચય આમ જોવા જઈએ તો મારા જેવા જુનિયર અને યુવાન વ્યક્તિ માટે ખૂબ જ મુશ્કેલીની વાત છે। તે છતાં પણ મને આનંદની વાત એ મને થાય છે કે આજે બી બસની ટીમ અહીંયા માન્ચેસ્ટર પહોંચી છે અને આપણી સાથે વાતચીત કરવા, ચર્ચાઓ કરવા, પોતાની કવિતાઓની, પોતાની રચનાઓની અને પોતાના એક બૌદ્ધિક અનુભવની જે મતલબ કે એમણે જે ગાથા ઊભી કરી છે એ વિશે વાતચીત કરવા માટે મારી સાથે દીપક સાહેબ બારડોલીકર અહીંયા ઉપસ્થિત છે। અને એમના પરિચયમાં જો કહીએ તો એટલું જ કહી શકાય કે બ્રિટનમાં જ નહીં ગુજરાતના મુખ્ય પ્રવાહના સાહિત્ય જગતમાં પણ દીપક સાહેબનું નામ સન્માનપૂર્વક બોલાય છે। ગઝલ ઉપરાંત અછાંદસ, નવલકથા, આત્મકથા, અભ્યાસ લેખો અને વિવેચન ક્ષેત્રે દીપક સાહેબનું પ્રદાન ખરેખર નોંધપાત્ર છે। મૌલિક સર્જનની સાથે એમણે ગુજરાતમાં અભ્યાસપૂર્ણ ઇસ્લામી સાહિત્ય પણ પ્રકાશિત કર્યું છે। ડોક્ટર રસીદ મીર તો એમ કહે છે તેમ કે એમના સર્જનથી ગુજરાતી ગઝલ રડિયાત બની છે, તો એમનું રસાળ ગદ્ય ગુજરાતી ભાષાની મોંઘી વિરાજ છે। દીપક સાહેબ આઝાદી પછીના ગુજરાતી સાહિત્યના સાક્ષી જ નહીં પણ ઘડવૈયાઓમાંના એક ઘડવૈયા છે। યુવાવસ્થા ગુજરાતમાં, તે પછી ત્રણેક દાયકા પાકિસ્તાનમાં અને હવે બ્રિટનમાં એમનું સાહિત્ય સર્જન સતત ચાલતું રહ્યું છે। આ ત્રણેય મુલકોના સાહિત્યિક પરિવેશથી દીપક સાહેબ પરિચિત છે, એટલે બૃહદ ગુજરાતી સાહિત્યના તેઓ એક જીવંત ઇતિહાસરૂપ છે। આજે દીપક સાહેબના અધિકૃત અને દ્રષ્ટિપૂર્ણ મંતવ્યોનું દસ્તાવેજીકરણ કરવાની આપણને જે તક મળી છે એ આપણું અને મારું તો ખાસ કરીને બહુ મોટું સદભાગ્ય છે। અને મને ગમતા એમના જ એક શેરથી જો એમનો પરિચય કરું તો દીપક સાહેબ એમ કહે છે કે ગુર્જરીનો કવિ છું હું દીપક, હું નથી એક દેશનો માણસ। તો દીપક સાહેબ બી બસ ચેનલ ઉપર શ્રોતાગણ વિશે અમારા ફાઉન્ડર મેમ્બર અને સીઈઓ ફારૂકભાઈ વતી, અમારા મેનેજર સફવાનભાઈ વતી અને અન્ય ટીમ વતી આપનું ખૂબ ખૂબ સ્વાગત કરતા મને આનંદ થાય છે। થેન્ક યુ। સૌપ્રથમ તો દીપક સાહેબ અમારા શ્રોતાગણને અને અમને એ જાણવાનું મન થશે કે આપના જન્મ વિશે, ઉછેર વિશે, બાળપણ વિશે, શિક્ષણ વિશે અમને કંઈ કહેશો? હા, મારા ગામનું નામ છે બારડોલી, સુરત જિલ્લાનો એક મહત્વનો તાલુકો, હિન્દુસ્તાન બલકે ઉપખંડની જે આઝાદીની લડત ચાલી એમાં બારડોલીનું નામ ના આવે તે ઇતિહાસ અધૂરો લેખાય। ગાંધીજીનું ત્યાં મુકામ રહેતો હતો, વલ્લભભાઈ પટેલને સરદાર બારડોલી બનાવ્યા, આઝાદ મૌલાના આઝાદ, પંડિત જવાહરલાલ નહેરુ, રાજગોપાલાચારી એ સૌ નેતાઓ ત્યાં બારડોલી આશ્રમ નદર સ્વરાજ આશ્રમમાં આવતા રહેતા અને પ્રજાઓ સાથે પોતાના વિચારોનો આપલે કરતા। એ બારડોલી તાલુકામાં અમારું ખાનદાન ક્યારે આવ્યું અને ક્યારે વસ્યું એની મને ખબર નથી, પરંતુ મારા દાદા એક મોટા જમીનદાર હતા અને ત્યાર પછી મારા બાપાએ જમીનદારીની સાથે તંબાકુનો વેપાર શરૂ કર્યો। અમે બારડોલીથી મારા બાપા તંબાકુ લઈને
કે લગભગ ડાંગ સુધી જતા, ડાંગ સુધી. અને તે વખતે એ કાળી ફરજનો બધો પ્રદેશ હતો ચોધરા અને ભીલ લોકોનો, અને તેની અંદર જઈને તંબાકુ વેચતા હતા. એ મારા બાપાએ એ ધંધો શરૂ કર્યો હતો. ત્યાર પછી એ ધંધો મારા ભાઈઓએ સંભાળ્યો, અને મારો જન્મ જે થયો 1925 અને ત્યાર પછી હું લગભગ 6-7 વર્ષ નહોતો ત્યારે મારા બાપાનો ઇંતકાલ થઈ ગયો, ત્યારે તેમનું નિધન થઈ ગયું. અને ત્યાર પછી મારો જે ઉછેર થયો એ મારી માતાની છાયામાં થયો. મારી માતાએ મને મઝહબી તાલીમ અપાવી, અને ત્યાર પછી સ્કૂલોની તાલીમ અપાવી અને શાળાની. અને મારા જીવનનું જે બંધારણ થયું છે, મારા વિચારોનું જે એમ કે બંધારણ થયું છે, એ ખાસ એમ કે જે મને એક શબ્દ પ્રેમી બનાવ્યો છે, સાહિત્ય પ્રેમી બનાવ્યો છે, એ બારડોલીની જે BBS હાઈસ્કૂલ છે, બારડોલી અવધેશ બ્રાહ્મણ સાર્વજનિક હાઈસ્કૂલ, એ હાઈસ્કૂલે બનાવ્યો છે. એ હાઈસ્કૂલનું મારા ઉપર મોટું કરજ છે, બહુ મોટું. એણે મને ઘણું શીખવ્યું. એ હાઈસ્કૂલમાં હું હતો ત્યારે મેં ત્યાં હસ્તલિખિત મેગેઝિન શરૂ કર્યું હતું. એ ત્યાર પછી એ જ હાઈસ્કૂલમાં મેં ડ્રોઈંગની તાલીમ લીધી, અને ઇન્ટરમિડિયેટ સુધી મેં એનો અભ્યાસ કર્યો. અને ત્યાર પછી એ દરમિયાન આ કોંગ્રેસની લડત જે ચાલતી હતી એમ કે આઝાદી માટે, એ આઝાદીની લડતમાં પણ હું સામેલ થયો અને સ્વરાજ આશ્રમમાં રહ્યો. સ્વરાજ આશ્રમમાં ઘણા બધા નેતાઓ સાથે મળવાનું પણ થયું, જોવાનું પણ થયું, એમને સાંભળવાનું પણ થયું, એમની તરફથી મને ઘણું શીખવાનું પણ મળ્યું. સરોજિની નાયડુ સાથે મારે વાતચીત કરવાને પણ મોકા મળ્યા ઘણા. એ ત્યાં સ્વરાજ આશ્રમમાં આવતા અને ત્યાં સાંજના અમે લોકો બેસતા અને ગપસપ લગાવતા એમની સાથે. ત્યાં તે સ્વરાજ આશ્રમની અંદર હું સેવાદળનો નાયક હતો, અને સેવાદળના અંદર મેં ઘણું કામ કર્યું. એ સિવાય બારડોલીમાં મેં બાકાયદા વ્યાયામશાળા સ્થાપી હતી મારા બીજા 3 મિત્રો સાથે મળીને. એ 3 મિત્રોમાં એક હતા છોટું પારેખ, રતનજી ઢીમર અને જયંત અધોરીયુ કરીને બ્રાહ્મણ ભાઈ હતા. એ અમે 4 જણાએ મળીને ત્યાં વ્યાયામશાળા ચલાવી. ઘણા લગભગ 4-5 વર્ષ સુધી એ વ્યાયામશાળા ચલાવી. એમાં કુસ્તીબાજી બી શીખ્યો, મલખમની કસરત પણ શીખ્યો, લાઠી ચલાવી, કંજર ચલાવવા એ બધું શીખ્યો છે. અને બાકાયદા સુરતથી અમારા એક શિક્ષક આવતા હતા અને તે અમને ટ્રેન કરતા હતા. ત્યાર પછી વડોદરાને ચુમ્માદાદા વ્યાયામશાળાના જેમ કે મુખ્ય અધિકારી હતા આપણે પ્રોફેસર માણિકરાવ, એ રાજરત્ન પ્રોફેસર માણિકરાવ સાથે અમારો સંપર્ક થયો અને મારું આવવા જવાનું થયું વડોદરા. અને ત્યાં એમની પાસેથી બી અમે ઘણું શીખ્યો તે ચુમ્માદાદા વ્યાયામશાળામાં. સ્વિમિંગમાં મને ઘણો રસ હતો. સ્વિમિંગ તો સ્વિમિંગની કોમ્પિટિશન જ્યારે વડોદરામાં આંતર પ્રાંતિ બધી એમ કે રમત સ્પર્ધાઓ થતી તો તેમાં હું જતો, અને ત્યાં સ્વિમિંગ સુર સાગરમાં આ કિનારેથી તે કિનારા સુધી તરી જવાની અમારે એમ કે શરત લાગતી અને તેમાં ઉતરતો. આ રીતે મારું એમ કે આ વિદ્યાર્થી મારું જીવન હતું. આ વિદ્યાર્થી જીવનમાં પોલિટિક્સ પણ આવી ને આ વ્યાયામ પણ આવ્યો ને આ ચિત્રકળા ને બધું આવ્યું. પણ એ વખતે સાહિત્ય માટેનું જેમ કે મારે રિસર્ચ કે જે મને જાણકારી મળવી જોઈએ એ બધી મળી નહોતી મળી. પણ એક જાતનું મારું એમ કે મારું ધ્યાન એમ કે મારી બુનિયાદ ત્યાંથી એમ કે શરૂ થઈ હતી કે કવિતાઓ વાંચવાનું અને સાહિત્ય વાંચવાનું, લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવીને વાંચવાનું, એ બધું મારું શરૂઆત થઈ હતી. એ રીતે મારું માણસનું ઘડતર ત્યાં થયું. શું મારું માણસનું ઘડતર થયું અને એ મને પછી ધીમે ધીમે કામ લાગ્યું.
જો કે જીસ્ટની સાહિત્ય પ્રવૃત્તિમાં ત્યારે હું પડ્યો નહીં હતો, અને એ દરમિયાન પછી 1947 આવીને આઝાદી મળી ને બધું થયું ને, વર્ષમાં મારા લગ્ન પણ થઈ ગયા. શું મારી માએ કે ઉતાવળ કરીને મારા લગ્ન કરાવી દીધા ને બધું બધું ઘણું થયું જેવું. તો પછી એમાં પછી 1947 ના અંદર પછી વર્ષમાં થોડીક વાંધા પડ્યા મારે કોંગ્રેસ સાથે. એટલે કોંગ્રેસ સાથે તો રિસન નહીં, પરંતુ કોંગ્રેસ સેવા દળના બારડોલીની જે કોંગ્રેસની લીડરશીપ હતી તેની સાથે વાંધા પડ્યા. અને વાંધા પડવાથી હું કોંગ્રેસથી અલગ થયો અને સેવા દળ છોડી દીધું. અને પછી મુસ્લિમ લીગ વાળાએ મને ઘેરી લીધો, પોતાના અંદર સમાવી લીધો. તો પછી મેં ત્યાં નેશનલ ગાર્ડ શરૂ કર્યું. હવે આ નેશનલ ગાર્ડ નો હું ત્યાં કેપ્ટન હતો બારડોલી આખા તાલુકાનો. અને એ દરમિયાન પછી 1948 ગાંધીજીની જે હત્યા થાય છે ત્યારે આખા બોમ્બે પ્રોવિન્સના બોમ્બે ઇલાકાના જે નેશનલ ગાર્ડ્સ હતા, પહેલાં તો એ થઈ ને કે મુસ્લિમે કંઈક કર્યું હશે એવી અફવા ચાલી હતી, અને એના પર આખી બોમ્બે સરકારે આખા પ્રોવિન્સના નેશનલ ગાર્ડ જે હતા એ લોકોને ગિરફ્તાર કરી લીધા, શું બધાને, અને જેલમાં નાખી દીધા. તેમાં હું પણ ગયો. હું મારી સાથે બીજા મારા બે આસિસ્ટન્ટ હતા તે પણ ગયા. અમે સુરત જેલમાં અમને પાઠ કરી દીધા. સુરત જેલમાં રહ્યા ત્યાં લગભગ એક મહિનો એક રહ્યા હશે લગભગ. અને ત્યાર પછી તો બધું સ્પષ્ટ થઈ ગયું ને કે આ તો મુસ્લિમ ને નેશનલ ગાર્ડ એ લોકોનો કોઈ એ લોકોના આ મામલા સાથે કોઈ સંબંધ નથી આ હત્યા સાથે. તો પછી બાદમાં અમને છોડી દેવામાં આવ્યા. ત્યાર પછી એ દરમિયાન મારા મોટા મારા વડીલ ભાઈ ઇબ્રાહીમ મોટા સૌથી મોટા એ ગયા હતા પાકિસ્તાન ગયા હતા. તો ત્યાં પછી એમણે શક્કરની અંદર એમનો તંબાકુનો જથ્થાબંધ વેપાર ત્યાં શરૂ કર્યો હતો. અને એમને જોઈતા હતા કે ભરોસાના માણસો સાથે. તો મને મારી માને લખ્યું કાગળ લખ્યું કે ભાઈ મુસાજીને મોકલાવી આપો. તો હું ત્યાં ચાલ્યો ગયો. હું ત્યાં ચાલ્યો ગયો પણ મને ફાવ્યું નહીં તેમાં. ત્યાં લગભગ એકાદ વર્ષ રહ્યો ભાઈ સાથે રહી એકાદ વર્ષ તંબાકુનું કામકાજ કર્યું. પછી મેં ત્યાંથી લાઈન બદલાવી નાખી. એ દરમિયાન ગુજરાતી અખબારો કરાચીથી આવતા હતા, મિલ્લત, ડોન ગુજરાતી, તેની અંદર એક ત્યાર ખબર મેં વાંચી તમારે આ એની શિક્ષકોની જરૂરત છે હૈદરાબાદ સિટીમાં મેનમાણી જુવાન હાઈસ્કૂલમાં. તો મેં એપ્લાય કરી તો મને બોલાવવામાં આવ્યો અને રાખી લીધું મને ત્યાં. તો ત્યાં પછી હું શિક્ષક તરીકે રહ્યો. 5 વર્ષ મેં શિક્ષક તરીકે કામ કર્યું. આ કઈ સાલની વાત હશે દીપકસાહેબ? એ લગભગ 1949 ઓગણપચાસમાં મેં શિક્ષક તરીકે ત્યાં જોઈન થયો. અને ત્યાંથી એ શિક્ષક તરીકે મેં સ્કાઉટ શિક્ષક તરીકે બી કામ કર્યું, સ્કાઉટ માસ્ટર તરીકે બી કામ કર્યું, પછી ડ્રોઈંગ ટીચર તરીકે પણ કામ કર્યું, અને આમ ઇંગ્લિશ અને સાયન્સના ટીચર તરીકે પણ કામ કર્યું. એ લગભગ 5 વર્ષ મેં ત્યાં કામ કર્યું. અને સારી રીતે વિચારની સાથે મારા વિદ્યાર્થીઓ સાથે મારા બહુ સારા સંબંધો હતા. અને મારા એન્જુમનના જે મેમણ એન્જુમન હાઈસ્કૂલ હતું, મેમણ એન્જુમન ચલાવતી હતી, તે એન્જુમનના જે અધિકારીઓ હતા એ લોકો સાથે પણ મારા બહુ સારા સંબંધો હતા. પછી એ કર્યું એ દરમિયાન પછી મારા ભાઈ ત્યાંથી દુકાન વાઇન્ડ અપ કરી શક્કરથી દુકાન વાઇન્ડ અપ કરી અને એ કરાચી ચાલ્યા ગયા. તો મને લખ્યું કે તું પણ કરાચી આવી જા, તો હૈદરાબાદમાં એટલો સામટો પડ્યો છે. આ બધું થયું. પછી એ દરમિયાન એ પહેલા
1951 માં કરાચીમાં એક ગુજરાતી મુસાયરો થયો. એ મુસાયરો જે પાકિસ્તાન ગુજરાતી ગઝલ મંડળ નામે એક સંસ્થા જે સ્થપાઈ હતી, એ સંસ્થા એની આશ્રય યોજાયો. આ જે સંસ્થા હતી એ સંસ્થાના મુખ્ય જે સંચાલક જે હતા એ ફખર માત્રી અને સાલિક પોપટિયા. સાલિક પોપટિયા પાકિસ્તાનના એમ કે ગુજરાતી ભાષાના એમ કે શ્રેષ્ઠ કવિ, એ આજે પણ હું માનું છું છે અને તેના માટે મને ઘણું માન છે. બહુ સારા કવિ હતા. એ ભાવનગરના હતા, ભાવનગરના મહેમાન હતા અને તંબાકુના વેપારી હતા એ પણ. તો એ મુશાયરો યોજ્યો, એ મુશાયરો માટે એક પંક્તિ આપવામાં આવી, આ તો વિસામો છે હજી મંજિલ તો દૂર છે. ધેટ મીન્સ પાકિસ્તાન તો હાસિલ કરી લીધું પણ અમારી મંજિલ તો એનાથી આગળ છે. તો એનો પણ એ હતું ગઝલો લખવાનું, તે મારી પહેલી ગઝલ. તો સોરી તમને, કારણ કે બીજો સવાલ મારો એ જ છે કે પછી આપના સાહિત્ય સર્જનની શરૂઆત અને સાહિત્ય પ્રતિ તમે કઈ રીતના આકર્ષાય એ લગભગ સફર અહીંયાથી શરૂ થાય છે. આ શરૂ થાય છે મારી કે 1951 માં પહેલો જે મુશાયરો થયો એ મુશાયરો બહુ યાને કે જબરદસ્ત મુશાયરો થયો હતો. એના પ્રમુખ પદે હતા ઝેડે બુખારી. ઝેડે બુખારી તે માણસ કે જે ઓલ ઇન્ડિયા રેડિયોના એમ કે મુખ્ય વહીવટ કરતા હતા બિફોર પાર્ટીશન. સો ઝેડે બુખારી તે પાકિસ્તાનના પછી રેડિયો પાકિસ્તાનના પછી વહીવટ કરતા હતા કે મુખ્ય. તો એમને માત્રી સાહેબને ફ્રેન્ડ હતા, કારણ કે એ પણ બોમ્બેમાં હતા અને આ પણ બોમ્બેમાં હતા. તો એ માત્રી સાહેબ એમને લઈ આવ્યા હતા અને એ મુસાયરો ઘણો સફળ રહ્યો. અને તે વખતે અમારે ત્યાં પાકિસ્તાનમાં એવું હતું કે સાહિત્યને એટલું એ રીતે એમ કે ઉત્તેજન આપવામાં આવતું હતું કે મુસાયરાનો જે રિપોર્ટ જે છે આખા ફૂલ પેલા મોટા અખબારના 2-3 પાના ભરીને એમ કે રિપોર્ટ, કવિઓના ફોટા અને કવિઓના એમ કે અસાર એ બધા ચૂંટેલા અસાર એ બધું મૂકીને આખો રિપોર્ટ ભરી દેતા હતા. એ રીતે ઓળખાણ થઈ. રફીક અમીરાણી બહુ સારા શાયર હતા. સલીમ વઝીર એ બહુ સારા શાયર હતા. બેચેન વસાવડી એવા ઘણા શાયરો સાથે પહેલી મારી મુલાકાત પટેલ બર્ક કરીને એક હતા, આફ્રિકાથી આવીને ત્યાં સેટલ થયેલા હતા. તો એ બધા સાથે મારી ઓળખાણ થઈ અને ત્યાર પછી મારા ધીમે ધીમે હું છંદો શીખ્યો અને ગઝલ લખતો થયો. એમાં મને સલીમ વઝીરે મને ઘણી એમ કે ગાઈડન્સ આપી, ઘણી રહેનુમાએ કરી, મારી માર્ગદર્શન આપ્યું કે ગઝલમાં આમ કરવાનું ને આમ લખવાનું ને આમ શું શેર શું છે ને પંક્તિ શું છે ને શું મિશ્રા શું ને આ બધું એમણે મને શીખાયું. કાફિયા રદીફ ના અને તેને બધું અને પછી આપણી ગાડી ચાલી. કારણ કે હું હતો ટીચર અને ટીચર તરીકે મારે જયારે અભ્યાસ કરવામાં મને રસ હતો તે વખતે મેં પછી ઉર્દુ પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું, ઉર્દુ ગઝલો ના અને તેને બધું એ કરીને ગઝલ વિશે મેં ઘણો બધો અભ્યાસ કરી દીધો, જાણી લીધું બધું અને પછી ચલાવી ગાડી આપી. પછી હું બાદમાં કરાચી આવી ગયો 1954 માં આવી ગયો, 53-54 માં. અને પછી ત્યાં દિલ્હી જે નોકરી મેં કરી એ સ્ટાર ટેક્સટાઇલ મિલમાં આસિસ્ટન્ટ લેબર ઓફિસર તરીકે મોહમ્મદ દાદાભાઈ કરીને હતા આપણે વરાછાના, એમની આ મિલ હતી સ્ટાર ટેક્સટાઇલ. એમાં આફ્રિકા સાઉથ આફ્રિકાના ઘણા બધા આપણા વેપારીઓ અને આપણા મોટા જે એમ કે
બીજા જે કે આગેવાનો હતો માલદાર ગણપતિઓ એ લોકોનો શહેર હતા એમાં. તો મોહમ્મદ દાદા દાદાભાઈ મને ત્યાં રાખી લીધો અને કારણ કે મોહમ્મદ દાદાભાઈ જે છે એ મને તો નહીં જ ઓળખતા હતા પણ મારા બનેવીને ઓળખતા હતા. એ રંગનમાં હતા ઇસ્માઇલ આબોવત કરીને, એ મારા બનેવી તેમને ઓળખતા હતા અને તેમના મારફતે આખા કુટુંબને ઓળખતા હતા એ લોકોના. તો એમણે પછી જાણ્યું કે હું ઇસ્માઇલ આબોવતનો સારો છું એટલે તો મને રાખી લીધો મને ત્યાં અને આસિસ્ટન્ટ લેબર ઓફિસરની સીટ આપી મને. ત્યાં મેં કામ કર્યું, બે એક વર્ષ કામ કર્યું અને એ દરમિયાન માત્રી સાહેબ જે છે એક દિવસે હું સાંજે મારા મિલથી નીકળીને મારા ઘરે જઈ રહ્યો હતો પેદલ, ત્યારે મારી પાસે આવીને એક કાર અટકી રોક થોભી ગઈ. મેં જોયું તો માત્રી સાહેબ હતા. મેં કહ્યું માત્રી સલામ, હું સલામ કર્યું મેં તો એ તું અહીંયા ક્યાં રખડે છે કે આ તો મિલ એરિયા છે અહીંયા શું કરે તું? મેં કહ્યું સાહેબ અહીંયા નોકરી કરું છું. અરે આ મિલમાં નોકરી કરે છે? કાલે મારી ઓફિસ પર આવો, મને માણસની જરૂર છે અને તું આવી જા. બીજે દિવસે હું ત્યાં ગયો તો મને બેસાડી દીધો ન્યૂઝ રૂમમાં કે આ તારી સીટ છે, અહીંયા તારે બેસી જવાનું છે અને તારે કાલથી અહીંયા નોકરી પર આવવાનું છે. મેં કહું સાહેબ ત્યાંથી નોકરી મારી ચાલુ છે, મારે તાથી રાજીનામું આપવું પડશે, છૂટું થવું પડશે ત્યાંથી. તો કંઈ વાંધો નહીં, તને એક અઠવાડિયું આપું છું અને મોહમ્મદ દાદાભાઈને હું ફોન કરી દઈશ અને ત્યાંથી તું છૂટો તે નહીં આવી જા. આમ માત્ર મિલ્લતમાં હું શરૂ થઈ ગયો. આ મારું પત્રકારિત્વની શરૂઆત થઈ ગઈ. આ લગભગ કઈ સાલની વાત છે? એ લગભગ 1954 અને તે 1954 મિલ્લતમાં એઝ અ સબ એઝ અ ટ્રાન્સલેટર, નોટ એઝ અ સબ. ત્યારે તો એમ કે આ બધી એમ કે પત્રકારિત્વની આખી બધી પદ્ધતિ એ જ હતી કે તર્જુમાકાર તરીકે રાખતા હતા. તર્જુમાકાર તરીકે મને રાખી દીધો, લેવામાં આવ્યો અને આ મારી શરૂઆત. અને પછી ત્યાં ઝેનુ લાગજન કરીને એક હાંસોતના હતા, તે ન્યૂઝ એડિટર હતા મારા ક્યાંથી, હા ન્યૂઝ એડિટર હતા. અમીર કિસ્સત કરીને હતા સુરતના, એ પણ એમ કે મારા ક્યાંથી આસિસ્ટન્ટ ન્યૂઝ એડિટર કે એવું કશું હતા. એવા અને બીજા બે ચાર હતા, એક શેખ સાહેબ કરીને હતા સુરતના અને બીજા 5-6 માણસ બીજા હતા. તો એ બધું ચાલ્યું, ત્યાં હું શીખ્યો. ન્યૂઝ પેપરની તો આખી દુનિયા જુદી છે, શું સાહિત્યની દુનિયા અલગ છે, સાહિત્યથી બિલકુલ ડિફરન્ટ છે. ત્યાં તો એમ કે તમને લાંબો વિચારવાનો સમય પણ ન મળે, તમારે ફટાફટ કામ કરવું પડે, શું એ મશીનની રીતે કામ કરવું પડે. અને તમારી પાસે એમ કે તરત એમ કે તમારા મગજમાં એમ કે આઈડિયા આવવો જોઈએ, તરત તમારે તેને અમલ કરવો જોઈએ. આ રીતનું બધું ત્યાં કામ હોય છે. તો એ બધું શીખ્યું હું. તો પછી તેને ટાઈપ શું છે, હેડિંગ કેમ મારવા, શું સિંગલ હેડિંગ ડબલ હેડિંગ આ ને તે ને એ બધું શીખાયું મને, હું શીખી ગયો અને ચાલ્યું. પછી એ દરમિયાન મારી વાઈફની તબિયત ખરાબ થઈ ગઈ, શું ઘણી ખરાબ થઈ ગઈ. તો એ વાઈફને લઈને પછી હું મારે ઇન્ડિયા આવવું પડ્યું, બારડોલી આવ્યો. બારડોલી આવ્યો ને પછી મારા કુટુંબીએ કહ્યું કે હવે પાછે તારે જવાની જરૂર નથી, તું એવું કર અહીંયા રહી જા. તો પછી મને બી એમ થાય કે ચાલે છોડ, પાકિસ્તાન નથી જતા આપણે, આપણે રહીયા રહીએ. તો હું તો રહી ગયો. હું રહ્યો એટલે મારો ઓવર સ્ટે થયો, મારો વિઝાથી 3 મહિનાથી ઉપર ગયો. 3 મહિનાથી ઉપર ગયો એટલે મને પોલીસ ઓફિસરે મને બોલાવ્યો કે તમે તો તમારો વિઝાનો ટાઈમ પૂરો થયો, તમે ગયા નથી, ક્યારે જવાના છો? મેં કહ્યું સાહેબ હું તો જવાનો નથી, કે નથી જવાનો તો કેસ થશે તમારી વિરુદ્ધ, તમારે કોર્ટમાં આવવું પડશે. મેં કહ્યું કરો કેસ, તમારે કાયદા પ્રમાણે જે થતું હોય તે કરો. તો કેસ કર્યો, કેસ લગભગ ચાલ્યો.
લગભગ એમ સમજો 1955 થી ચાલ્યો કેસ, થી લગભગ 59 સુધી ચાલ્યો કેસ. મેં કોઈ વકીલ કર્યા નતા, પરંતુ મારી સાહિત્ય પ્રવૃત્તિ ત્યાં ચાલુ હતી ઇન્ડિયામાં. હું ગઝલ લખ્યા કરતો હતો, લેખો લખ્યા કરતો હતો, નવચેતનમાં લેખો મારા આવતા હતા. એક સમી સાંજ નામનો સુરતનો એક અખબાર હતું, તેમાં મારા લેખો આવતા હતા. આ હું લેખો લખતો હતો અને કવિતાઓ લખતો હતો, અને મારું જે અમારું ખેતીનું જે કામકાજ હતું તે કરતો હતો. આ બધું ચાલ્યા કર્યું, અને એ દરમિયાન પછી મુસાયરાની પ્રવૃત્તિ પણ બારડોલીમાં મેં ફેલાવી. તમારા શૂન્ય પાલનપુર બેકાર સાહેબ સાથે મુલાકાત થઈ, બેકાર સાહેબ સાથે પછી મારે મુલાકાત થઈ, તો બેકાર સાહેબ સાથે તો પછી લાંબુ જ ચાલ્યું મારું તો ઘણું. કેટલા લાંબા સમય સુધી જ્યાં સુધી હું રહ્યો ઇન્ડિયામાં ત્યાં સુધી રહ્યું. તો એમના ઇન્સાન, એમનું જે માસિક નીકળતો હતો ઇન્સાન, એ માસિકના પ્રચાર માટે પણ એમની સાથે હું જતો, અને ત્યાં મુસાયરા પણ થતા, અને અશૂન્ય પાલનપુરી ને અમૃત ઘાયલ ને એ બધા બારડોલી આવતા, અને ત્યાં કે મુસાયરા થતા. એ દરમિયાન ત્યાં બારડોલીના કોર્ટના જજ જે હતા ભટ્ટ સાહેબ, એ ભટ્ટ સાહેબ સાથે મેં મારી મુલાકાત થઈ. એ ભટ્ટ સાહેબે બહુ એપ્રિશિએટ કરી, ત્યાં તમે તો સારા કવિ છો એમ કે. ત્યાર પછી આ કેસ મારો બી ચાલતો જ હતો. હસમુખ મઢીવાલા કરીને એક વકીલ હતા ત્યાં, એ પણ કવિ હતા, અને એક સુરતથી પોલીસ પ્રોસિક્યુટર આવતા હતા અમારે, અને મારો કેસ તેમના હાથમાં હતો. પરિમલ દેસાઈ, એ પણ સારા કવિ હતા, એ ઉર્દુમાં પણ લખતા હતા. પરિમલ તો બહુ સારો કવિ, અને ગુજરાતી બી ગઝલો બહુ સારી લખતા હતા. તો એ ભાઈ એ લોકો મને એમ કે આઈડિયા આપતા હતા કે તારે કઈ ફિકર કરવાની જરૂર નથી, તારે આ તારો કેસ છે, અમે આ સવાલ કરશું, તમારે આ જવાબ આપી દેવાનો, બે શું તમારો એ નવું નથી એમાં કઈ, તમે અહીંયાના છો તો તમે થોડીક કેમ કે તમારે અહીંયાની એમ કે થોડીક થોડાક પુરાવા રજૂ કરી દો. તો હાઈ સ્કૂલના સર્ટિફિકેટો રજૂ કર્યા, અને મારા અમુક બધા સગા સંબંધીઓ, બધા હિન્દુ મારા ઓળખીતાઓ એ લોકોના સાક્ષીઓ રજૂ કરી નાખી. તો પછી મને છોડી દેવામાં, મને કહે કે આ એડમિટ કરી દીધું. અચ્છા, તો કોર્ટે કે આ પાકિસ્તાની નાગરિક હોવાનો પુરવાર થતો નથી, એ ઇન્ડિયન નાગરિક છે. જો આમ કરીને ચાલું કર્યું, પરંતુ બાદમાં પછી મને પછી તબલીગ માસિકનું સંપાદન પણ મારા હાથમાં આવ્યું. એ દરમિયાન સુરતથી નીકળતો હતો તબલીગ માસિક, એનું તબલીગનું સંપાદન પણ હું કરતો હતો. અને એ દરમિયાન પછી મારા પર કે ડિપોર્ટેશનનો ઓર્ડર આવ્યો હોમ ઓફિસથી, અને હોમ ઓફિસે મને ફગાવી દીધું ઇન્ડિયામાંથી પાકિસ્તાનમાં. એ આખો કિસ્સો જે છે ને, એ તો બહુ લાંબો કિસ્સો છે, અને એ વર્ણન કરવા બેસો તો તમને ઘણો સમય લાગે. એને ટૂંકમાં એટલું કે મને આ લોકો અહીંયાથી રજૂ બારડોલીથી ઉપાડ્યો પોલીસ પાર્ટી, અને પાલનપુર પહોંચાડી દીધો. પાલનપુરથી બારડોલીની સુરતની જે પોલીસ આવી હતી તે પાછી ચાલી આવી, અને ત્યાં પાલનપુરની પોલીસને સોંપી દીધું. મને પાલનપુરની પોલીસે મને આગળ રજૂ પહોંચાડ્યો બારમેર, અને બારમેર અને પછી એનાથી આગળ પેલું બીજું કઈ સ્ટેશન છે તે બારમેર પહોંચાડ્યો, અને બારમેરથી પછી બારમેરની એ હતી પોલીસ પોલીસ હેડ ઓફિસ, તેમાં મને રાખવામાં આવ્યો થોડા દિવસ. એનો જે ત્યાંનો ઇન્ચાર્જ હતો એ હતો મુસલમાન હતો, બહુ સારો ઓફિસર હતો, SSP કે શું હોય હોદ્દા પર હતો મને ખબર નથી, પણ એ બહુ સારો માણસ હતો. તેના અંદર માણસે જેવું હતું પોલીસ હોવા છતાં, એ માણસે
રોજ મારે સાંજે હું અમે બેસતા અને મારી પાસેથી ગઝલો ના હતી એ બધું સાંભળ્યા કરતા હતા. તો પછી મેં એને કીધું કે ભાઈ એ તો ઘણા દિવસ થઈ ગયા મને અહીંયા સાંભળે રોકી રાખવામાં આવ્યો છે, અહીંયાથી કાં તો મને પાકિસ્તાન મોકલી આપો ક્યાં તો પછી મને પાછું હિન્દુસ્તાન મારા બારવડી તરફ મોકલી આપો. તો તે લોકોએ કીધું કે હજુ સુધી આગળથી ઓર્ડર આવ્યો નથી, ઓર્ડર આવશે એટલે તમારો વચન કહીને કોઈ બંદોબસ્ત કરીશું. અને પછી મારા ઘરથી તેને બે દિવસ પછી કંઈ બીજા ઓફિસરો આવ્યા, કંઈ પોલીસ ઓફિસર, અને તેમણે મને કીધું કે ઓર્ડર આપ્યો અને મને મોકલવામાં આવ્યો પાકિસ્તાન ટ્રેનમાં. ટ્રેનમાં મોકલવામાં આવ્યો ત્યાંથી મને એ લોકોએ મને સ્વીકાર્યો નહીં. મારી પાસે પેલું જજમેન્ટ હતું કે જેમાં બતાવવામાં આવ્યું હતું કે આ ઇન્ડિયન નેશનલ ટ્રેન પાકિસ્તાની નથી. તે પહેલાં બધા ચેકપોસ્ટ પર ઓફિસરે વાંચી લીધું કે ના તમે પાકિસ્તાની નથી, તમે ઇન્ડિયન છો, તમે જાઓ પાછા. આમ કરીને મને બે ત્રણ ટકા આમ થયા. ત્યાં પછી એક જૈન પોલીસવાળો હતો આપણે ખોખરાપારમાં, ખોખરાપાર પાકિસ્તાન બારમેરમાં, તે બારમેરમાં જે છે જે તેણે મને કહ્યું કે તું હવે એવું કર, તું મારી પાસે રહે, મારા ઘેર રહે. અને તેણે મને રાખ્યો લગભગ એક અઠવાડિયે સુધી. તેને નવું ઘર બની રહ્યું હતું, તેના અંદર મને આખો એક રૂમ આપી દીધો અને એક પોલીસવાળો આપી દીધો કે આ પોલીસવાળાને તમારે જ્યારે પણ કંઈક કામ પડે એને તમારે ઓર્ડર કરવાનો, એ તમારે બધું કામ કરી આપશે. ત્યાં રહ્યો એક અઠવાડિયું રહ્યો. તે બિચારે મને બહુ બહુ સારી મારી સેવા કરી તે જૈનભાઈ, જૈન પોલીસ ઓફિસરે. અને તે મને પછી મને કહે કે હવે તું એવું કર, તું એવું કર કે હું તારા માટે એક ડોક્યુમેન્ટ તૈયાર કરું છું અને એ ડોક્યુમેન્ટ તારે વાંચવાનો નહીં, તારે ખાલી સાઇન જ કરી આપવાની. એ કોણ એ તો કરશે ડોક્યુમેન્ટ એને જશે એટલે તારે તો પાકિસ્તાન તને સ્વીકારી લેશે. અને એમ જ થયું, હું ગયો અને મને પછી એ લોકોએ સ્વીકારી લીધો. બધા પછી મને એની એમ કે મારા ઉપર નજર રાખી એ લોકોએ, એને મને પોતાની એમ કે નજર હેઠળ રાખ્યો કેટલા દિવસ સુધી. અને મને છૂટ નહીં આપી મારે મારે ત્યાં જવું હોય ત્યાં. શું એ લોકોને પોતાની એમ કે ટેબલમાં રાખ્યો અને મારું બધું કે ચેક કરતા રહ્યા. મેં જ્યાં જ્યાં સર્વિસો કરી હતી ત્યાં બધું જઈ લોકો તપાસ કરી. આ કઈ સાલની વાત છે? એ લગભગ 1960માં. 1960માં. દીપક સાહેબ, થોડીક સમય મર્યાદાને ધ્યાનમાં રાખી એ વાતને હું થોડીક આગળ લાવું તો ત્યાર પછી મને કે તમારો બ્રિટનનો જે પ્રવાસ છે એમાં છેલ્લા 25-એક વર્ષથી આપે જે બ્રિટનમાં રહીને ખાસ કરીને સાહિત્ય, એક આપનું સાહિત્ય સર્જન ઇન્ડિયામાં થયું, બીજું આપનું સાહિત્ય સર્જન પાકિસ્તાનમાં થયું અને ત્રીજો આપનો લાઈફનો જે ફેસ જે છે જિંદગીનો ત્રીજો મતલબ કે પ્રવાહ એ બ્રિટનમાં મતલબ કે સાહિત્ય સર્જન કર્યું, તો અહીંની જે ગુજરાતી ભાષા સાહિત્યની દશા અને દિશા વિશે તમે કહી શકશો કે ગુજરાતી ભાષા કઈ તરફ જઈ રહી છે, ગુજરાતી સંસ્કૃતિ કઈ તરફ જઈ રહી છે, ભાષા સચવાશે કે નહીં સચવાય, શું છે શું નહીં, એના વિશે આપનો ટૂંકમાં મંતવ્ય આપશો પ્લીઝ. અસર તો પાકિસ્તાનમાં જે મારે સેવા છે એ તો મેં કહી જ નથી તમને સાહેબ. એ કહો પહેલા ને પછી આપણે બ્રિટન સેવા કરીએ પ્લીઝ. હા તો હું પાકિસ્તાનમાં ચાલ્યો ગયો જી, ત્યાં મને એ લોકો પછી બાદમાં મને મુક્ત કરી દેવામાં આવ્યો જી જી. તો મુક્ત કરી દેવામાં આવ્યો ત્યાર પછી હું કરાચી ગયો અને કરાચી જઈને પછી મેં મારે એમાં આપણે વતન ગુજરાતી જે સાંજનું પેપર હતું તેમાં એમ કે જર્નાલિસ્ટ તરીકે મેં નોકરી સ્વીકારી લીધી. તે પહેલા તો હું એમાં ગયો આપણે નોકરી માટે એમી દાદાભાઈ માં, અને એમી દાદાભાઈ એ લોકોની શાખા હતી ચિટાગોંગમાં, તો મને ચિટાગોંગ મોકલી આપ્યો. ચિટાગોંગમાં હું રહ્યો લગભગ એક વર્ષ બે વર્ષ, ત્યાં બંગાળી પણ શીખ્યો. અને ત્યાંથી પછી એ દરમિયાન ત્યાંથી પછી મારી પહેલી પત્ની સાથે અલાયદગી થઈ ગઈ હતી એટલે આ બીજી પત્ની સાથે મારે લગ્નનું ગોઠવાયું અને હું પાછો કરાચી આવ્યો. કરાચી આવીને એમની દાદાભાઈ થોડો સમય કામ કર્યું ત્યારબાદ ચાલ્યો જર્નાલિઝમમાં.
પહેલા વતનમાં ગયો શું અને ત્યાર પછી ડોન ગુજરાતીમાં અને ડોન ગુજરાતીમાં મેં લગભગ 25-30 વર્ષ કામ કર્યું. એઝ અ સબ એડિટર મેં એમાં દાખલ થયો હતો, પછી શિફ્ટ ઇન્ચાર્જ તરીકે, પછી એડિશન ઇન્ચાર્જ તરીકે, પછી મેગઝિન ઇન્ચાર્જ તરીકે, પછી તમારે આખરે એડિશન ઇન્ચાર્જ તરીકે. હું લગભગ 60 વર્ષ, મારી 60 વર્ષની જયારે ઉંમર થઈ ત્યારે હું રિટાયર થઈ ગયો. અને એમ એ દરમિયાન જે બધી મેં સાહિત્યની પ્રવૃત્તિ ચલાવી એના અંદર ગુજરાતી ગઝલ સંગત અમે સ્થાપી હતી, તો એનો હું પ્રમુખ પણ રહ્યો, એનો સેક્રેટરી પણ રહ્યો, સમજે. અને ત્યાર પછી એ ગુજરાતી સાહિત્ય સભા નામની એક સંસ્થા સ્થાપી હતી, તો તેનો પણ હું પ્રમુખ રહ્યો છું. અને આ રીતે ગુજરાતી ગઝલના મુશાયરાના અને તેને ગઝલ જે રીતે વિકાસ થઈ શકે ગઝલનો એ બધું કરવા માટે અમે પ્રયાસ કર્યો. ત્યાં અમારો બે સંગ્રહ પ્રગટ થયા, એક પરિવેશ અને બીજો મોસમ, આ બે મારા સંગ્રહ ત્યાં પ્રગટ થયા. અને ત્યાર પછી હું મારી પત્નીનું અવસાન થઈ ગયું 1990માં, શું એ દરમિયાન મને ત્યાં ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો આપણે ગુજરાતી ગઝલની સેવા માટે. ત્યાં આપણે ગુજરાતી કલ્ચરલ સોસાયટી કરીને હતી, એ સોસાયટી તરફથી મને બાગાયદા ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો. એ દરમિયાન મેં આબે કૌશર ગુજરાત કળા વિભાગની આખરી જેમ કે પારું છે એ પારાનું પૂરું પદ્યાંતર કર્યું, શું પદ્યમાં આખો અનુવાદ કર્યો અને તેને કૌશ આબે કૌશર નામે પ્રગટ કર્યું. એના પર મને ડાઉટ ફાઉન્ડેશનની સ્પેશિયલ ઇનામ પણ આપવામાં આવ્યું ડાઉટ ફાઉન્ડેશનનું. અને એને તમારે જમાત ઇસ્લામીના જે એમ કે લીડર હતા પ્રોફેસર ગફુર અહમદ, તો તેમણે પણ મને ખાસ એમ કે પત્ર લખ્યો પ્રશંસાનો. અને મૌલાના મૌદુદી સાહેબની જે તફીમુલ કુરાન છે એની બે જેલ મોકલાવી મારા માટે. આ બધું કામ થયું અને ત્યાર પછી મારી પત્નીનું અવસાન થઈ ગયું, એટલે હું બાદમાં મારો દીકરો જમીલ અહમદ અહીંયા હતો મોટો, તો તેણે મને કહ્યું કે ભાઈ તમે ચાલો પાકિસ્તાન હતા મારી સાથે, કારણ કે તે વખતે મારો નદીમ જે છે એ નાનો હતો લગભગ 10-12 વર્ષનો, શું એને તેને બીજું કોઈ અમારું હતું નહીં, તો કે તમે સી રીતે રહેશો ને સી રીતે આ છોકરાને તમે સંભાળશો ને નોકરી કરશો કે શું કરશો, ચાલો મારી સાથે. તો હું આવી ગયો અહીંયા આવીને અહીંયા મારે વિપુલભાઈ સાથે મારે એક ઓળખાણ હતી, કારણ કે એમણે જ્યારે ત્યાં હું હતો અને સાહિત્યની પ્રવૃત્તિ ચલાવતો તે દરમિયાન મારો કંઈક પત્ર વ્યવહાર એમની સાથે હતો, અને એમણે અહીંયા જે ગુજરાતી કે પુસ્તકો પ્રગટ કર્યા હતા એમાં અમારા લેખો પણ હતા મારા, તો એમનો સંપર્ક થયો. અને પછી અહીંયા સાહિત્ય પ્રવૃત્તિ શરૂ થઈ. સાહિત્ય આગવું શાયરાને પ્રવૃત્તિ જ છે મુખ્ય પ્રવૃત્તિ, તો બીજું તો કંઈ છે નહીં. એક એમનો ઓપિનિયન માસિક નીકળતો હતો વિપુલભાઈનું, તેમાં હું લખતો હતો, એમાં નવલકથાઓ લખી બે અને બીજા એમ કે રાજવાડી લેખો ને આ ને તે ને બધું એ લખતો રહ્યો ને કવિતાઓ લખતો રહ્યો અને આમ ઘણું લખાયું. પરંતુ હું એની સાથે સંમત નથી, કારણ કે કોઈ ભાષા આ રીતે જીવી ન શકે. મેં એ ભાષાને મરતા જોઈ છે પાકિસ્તાનમાં, મારી નજરની સામે અમે લાખ પ્રયાસો કર્યા પણ ગુજરાતી ભાષા તે ખતમ થઈ ગઈ, ફિનિશ થઈ ગઈ, આફ્રિકામાં ફિનિશ થઈ ગઈ. શું અહીંયા કેટલા અહીંયા કઈ રીતે ટકશે, કેટલા દિવસ ટકશે, અહીંયા ટકશે અમુક સમય સુધી, એક પેઢી બે પેઢી, પછી શું. આ મારા છોકરા નથી બોલતા ગુજરાતી, મારા એક પણ છોકરાને ગુજરાતી ભાષા આવડતી નથી, ખાલી બોલી જાણે છે, વાંચી કે લખી નહીં જાણે.
હવે આવી દશામાં ગુજરાતી ભાષા સી રીતે આવું લગભગ બીજા અન્ય ઘરોમાં પણ આવું જ છે. તો ગુજરાતી ભાષા એ રીતે જીવી નહીં, ભાષા એ રીતે જીવી શકે જ નહીં કોઈ દિવસે નહીં. આ કુદરતનો નિયમ છે. તમે ત્યાં સુધી પાણી આવતું હોય ને કુવામાંથી, તો ત્યાં સુધી હવારામાં પાણી આવે. કુવામાં પાણી ખૂટી જાય, હવારામાં પાણી આવે જ નહીં, સવારે જ ઉભો થતો નથી. તમે ગમે એટલું મથો, હા થોડો સમય તમે ચલાવી લેશો, પણ આગળ જતા એના માટે દરવાજા બંધ છે, એ નહીં ચાલી શકે. પ્રજા જશે નહીં ને, આ ગુજરાતી પોતાના સંસ્કાર ગુમાવી જ બેઠા હશે. એ લોકોની વિચારસરણી બદલાઈ ગઈ હશે, એ લોકોની રહેણીકરણી બદલાઈ ગઈ હશે, એ લોકોના તૌર તરીકા બદલાઈ ગયા હશે. તો એ લોકો ઉઠે ત્યાંથી તો ઇંગ્લિશ બોલે, તો એ રીતે ગુજરાતી ભાષા જે રીતે જીવી શકે. દીપક સાહેબે પોતાના મંતવ્યો આપ્યા એક કવિ તરીકે અને પોતાના અનુભવના આધાર પર, તો એમને ચિંતા છે જ. અને એમનું કહેવું છે કે કદાચ ગુજરાતી ભાષા સાહિત્યના પ્રજા બ્રિટનમાં નહીં સચવાય. પણ આ એક આખી અલગ ડિબેટ છે, અને લગભગ અમારી ઈચ્છા એ છે કે આ વિષયની ઉપર દીપક સાહેબની સાથે બીજા બે ત્રણ પણ મહાનુભાવો જો પેનલ પર હોય તો એના વિશે આપણે વધુ ચર્ચા કરીશું. પરંતુ અત્યારે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી દીપક સાહેબને હું વિનંતી કરું કે અમારા શ્રોતાગણને અને અમને આપના મનપસંદ જો કોઈ શેર હોય તો એ સંભળાવી અને આપણે આ મુલાકાત પૂરી કરી. મનપસંદ તો મને ઘણા બધા શેર મારી સંભળાવો સાહેબ, મારો આખો સંગ્રહ મને મનપસંદ હોય હું એ નહીં સંભળાવી શકું ને. મારી હવે મારી ઉંમર થઈ ગઈ 90 વર્ષ. જી જી, મારી યાદદાશ્ત એટલી છે નહીં, નબળી થઈ ગઈ છે. હું તમને થોડુંક એમ કે ચટણી રૂપે થોડુંક એમ કે કંઈક સંભળાવી. ઈશાદ ઈશાદ દીપક સાહેબ પ્લીઝ. કે મુઠ્ઠીમાં ગુલ મહોર છે, આંખોમાં ગુલ મહોર. ક્યા બાત હૈ, મુઠ્ઠીમાં ગુલ મહોર છે, આંખોમાં ગુલ મહોર છે, આંખોમાં ગુલ મહોર. કિસ્સા છે લાલ લાલ, ક્યા બાત હૈ, ખ્યાલોમાં ગુલ મહોર. ક્યા બાત હૈ, માણસ જો ગુલ મહોર નો બીજું તે હોય શું. લોહીમાં ગુલ મહોર છે, શ્વાસોમાં ગુલ મહોર. ક્યા બાત હૈ, શુક્રિયા. તિમિર રજની ને અજવાળિયા કરું છું, તિમિર રજની ને અજવાળિયા કરું છું, આપે છે કોઈ સાથ ક્યારે, જન્મ થી એકલો ચાલ્યા કરું. ક્યા બાત હૈ દીપક સાહેબ, ક્યા બાત હૈ દીપક સાહેબ. અહીં આપે છે કોઈ સાથ ક્યારે, જન્મ થી એકલો ચાલ્યા કરું છું. ક્યા બાત હૈ, કદી એકાંત ના દરિયામાં ડૂબી, કદી એકાંત ના દરિયામાં ડૂબી, જીવન ના મૃત ને હું ચાખ્યા કરું છું. કોઈને ક્યાં ખપે છે તે દીપક, કોઈને ક્યાં ખપે છે તે દીપક, અમસ્તો હું હૃદય બાળ્યા કરું છું. ક્યા બાત હૈ દીપક સાહેબ, બહુ બહુ શુક્રિયા. પછી જે બીજું શું છે, ગુર્જરી નો કવિ છું, નથી હું એક દેશ નો માણસ, પૂર્વ હોય કે પશ્ચિમ, લહુ લુહાણ છે દુનિયા. પૂર્વ હોય કે પશ્ચિમ, લહુ લુહાણ છે દુનિયા, નથી કોઈ ને એનો ગમ, લહુ લુહાણ છે દુનિયા, લહુ લુહાણ છે દુનિયા. હસો ના મારી વાતો પર, ઓ કાળી મિંડ ચટ્ટાનો. ક્યા બાત હૈ, કાળી મિંડ. હસો ના મારી વાતો પર, ઓ કાળી મિંડ ચટ્ટાનો, જરા લાજો કરો માતમ. ક્યા બાત, લહુ લુહાણ છે દુનિયા. દુનિયા, ક્યા બાત હૈ, બહોત બહોત શુક્રિયા. બસ ઇસ તરીકે સે આવી રીતે ગણી છે, પણ મારે યાદ નથી. મને ના પછી જેટલા પણ શેર સંભળાવ્યા, મને આશા છે કે અમારા શ્રોતાગણને અને અમને તો ખૂબ જ પસંદ આવ્યા. તો આ હતા દીપક સાહેબ બારડોલીકર. એમણે પોતાના જીવનના બહુ જ મતલબ કે ગહન અનુભવો આપણી સાથે વહેંચ્યા અને અમુક અંગત બાબતો પણ આપણી સાથે કરી. તો બી બસ ચેનલ વતી એમાં અમારા સીઈઓ ફારૂક સાહેબ વતી, સ્ટુડિયો મેનેજર અને એડિટર કેમેરામેન અમારા સફમાનભાઈ વતી અને અમારા શ્રોતાગણ વતી દીપક સાહેબનો હું ઇમ્તિયાઝ પટેલ વડિયાવાલા ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ પોતાનો કિંમતી સમય ફાળવી અને આપણને ખૂબ જ મૂલ્યવાન
અને ઉપયોગી પડે એવા પોતાના અનુભવો અને જ્ઞાન આપણી સાથે વહેંચ્યું. તો દીપક સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ જોઈ રહ્યા હતા બી બસ ચેનલ કમ્યુનિટી મીડિયા સેન્ટર બોલ્ટન યુકેના ગુજરાતી કાર્યક્રમમાં દીપક સાહેબ બારડોલીકર સાથે એક મુલાકાત કાર્યક્રમમાં. મારું નામ ઇમ્તિયાઝ પટેલ. ભરિયાવાળા છો આપ, જ્યાં પણ રહો ત્યાં આનંદમાં રહો, તંદુરસ્તીમાં રહો અને સાથે સાથે બીજાઓને પણ આનંદમાં રાખો અને બીજી વ્યક્તિઓને પણ ખાતરી આપો. આભાર. થેન્ક યુ.